સુરત પોલીસ રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયાની જામીન અરજી રદ કરવા અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અલ્પેશ કથિરિયા અને પોલીસકર્મી વચ્ચે વાહન પાર્કિંગને લઈને ઘર્ષણ સર્જાયું હતું અને ત્યારબાદ અલ્પેશ કથિરિયાને લોકઅપમાં ગાળ બોલતો વિડીયો પણ વાયરલ થયો હતો, જેને લઈ અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે પોલીસકર્મી મને અપશબ્દો બોલશે તો હું પણ બોલીશ. પરંતુ મહત્વનું છે કે અલ્પેશ કથિરિયાને રાજદ્રોહના કેસમાં શરતી જામીન આપવામાં આવ્યા છે, ત્યારે સુરત પોલીસ અલ્પેશના વર્તનને લઈ તેની જામીન અરજી રદ કરવા અરજી કરી છે. તો બીજી બાજુ અલ્પેશ કથિરિયાએ પોલીસ દ્વારા કરવામાં આવેલી અરજીને કાયદાનો દુરુપયોગ ગણાવ્યો છે અને પોતે એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જય સરદાર. મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે સુરતના જે રાજદ્રોહનો કેસ હતો એમાં અહીંની સુરત પોલીસે સરકારના કહેવાથી જામીન રદ કરવા માટેની કોર્ટમાં અરજી દાખલ કરી છે. ખૂબ જ સારી બાબત છે કે પોલીસ એટલી બધી જાગૃત થઈ ચૂકી છે. હું આશા રાખું છું કે ઝડપથી મને નોટિસ પ્રાપ્ત થાય, ઝડપથી એની મને જાણકારી પ્રાપ્ત થાય અને વકીલોની ટીમની સાથે મળી આવનારા દિવસોમાં કાયદાકીય રીતે ન્યાયના મંદિરમાં માથું ટેકાવીશું. કાયદાકીય રીતે અમારો વિજય નિશ્ચિત છે અને આવનારા દિવસોમાં સત્યનો વિજય થશે અને વિજય ટંકાર અમારો જ થશે. જય હિન્દ, જય સરદાર.